નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે લેક્ચર નંબર 29, ચેપ્ટર 4, લક્ષ સ્વાધ્યાય 4, વિભાગ ઈ નો બીજા. આ નીચેનાની કોષ્ટકની રીતથી કિંમત શોધો. આપણે રકમ આપેલ છે કે દાખલામાં બીજા નો પેલો એક્સ લીમી 5, એક્સ વર્ગ ઓછા 3, એક્સ ઓછા 10, એક્સ ઓછા 5. તો આની અંદર આપણે જાણીએ છીએ કે કોષ્ટકની રીતથી કિંમત શોધવામાં અંશમાં અને છેદમાં અવયવ પાડવાના, સામે નીકળે તો સામેની કાઢવાના પહેલા, પછી અવયવ પાડવાના, છેદ રૂપે ઘટાડવાના, પછી છેદ અંતે જે આવે પછી આપણે આગળ કોષ્ટક કરવાની વધી છે, બરોબર. અને કોષ્ટકમાં આપણે 5 તરફ, એક આ બાજુ વધીને 5 તરફ, આ બાજુ ઘટીને 5 તરફ. આગળ આપણે પેલો દાખલો જોયો, એ મુજબ જ આ દાખલો થશે. તો પેલા આપણે આને અવયવ પાડશું, એટલે કે એક્સ લીમીટ 5, પહેલા છે આપણે તો ગુણાકાર 10x વર્ગ, 10x વર્ગ ને આ પાડો કે 3x આવે સરળ બાદબાકી કરતા, અને ગુણાકાર કરો તો પહેલા છે આપણે ગુણાકાર કરો તો 3x લા માટે 5 2 10 અવયવ પડશે, 5 માંથી 2 જાય તો 3 વધે, અને 5 અને 2 નો ગુણાકાર કરો એટલે પહેલા છે આપણે ગુણાકાર થાય, બરોબર. એટલે પહેલા x વર્ગ ઓછા 5 2 10, એટલે અહીંયા જે નિશાની નિશાની પણ મોટું પદ 5x થશે એટલે બે આવે. ત્યાર પછી આમથી વિરુદ્ધ નિશાની કરો અને 5 2 10 એટલે 2 નિશાની પ્લસ કરવાનો, આ બે બાદ બાકી કરો તો વચ્ચે નું પદ, આ બે ગુણાકાર કરો તો પહેલા છેલ્લા પદ ગુણાકાર થશે, ઓછા 10 ભાગ્યા x ઓછા 5. x લિમિટ 5, આ બે બાજુ સામાન્ય કાઢીએ x, તો વચ્ચે નું x ઓછા 5, આમાં સામાન્ય કાઢીએ પ્લસ 2, તો વચ્ચે હું એક્સ ઓછા 5, છેદમાં એક્સ ઓછા 5. એક્સ લિમિટ 5, આ બે હતા પછી કૌંસમાં નહીં લેવો, એક્સ ઓછા 5 બાકી રહી ગયું બીજા કૌંસમાં, એક્સ વત્તા 2 છેદમાં એક્સ ઓછા 5. તો એક્સ ઓછા 5, એક્સ ઓછા 5 આ બે હતે પણ છે ઉડી જાય, બાકી રહી ગયું કેટલા લાગે, એક્સ લિમિટ 5 અને x વત્તા 2. હવે આપણે આની અંદર નથી આપણે સામાન્ય કાઢી શકતા, ને જોડાડી શકતા, કે આમાં કોઈ ફેરફાર કરી શકતા, તો હવે શું કરવાનું, તો કે કોષ્ટક તરફ આગળ વધીએ. કોષ્ટક તરફ આગળ વધીએ પેલા આપણે ધારણા કરીએ, આપણે ખબર છે ધારણા કઈ રીતે કરવાનું થાય, તો કે પેલામાં આમાં ઘટાડવાનું 5 માંથી, અને આમાં આ બાજુ વધારી મૂકવાનું, એટલે કે 5 માંથી 0.1 બાદ કરવાનું, એટલે 4 તરફ નવો આવશે પેલામાં, પછી 5 માંથી 0.01 બાદ કરો એટલે 4.99 આવશે, ત્યાર પછી 5 માંથી 0.001 બાદ કરો એટલે 4.999 આવશે. એવી રીતે 5 માં આમાં ઉમેરવાનું, 5 માં 0.1 ઉમેરો એટલે 5.1 આવશે, પછી 5 માં 0.01 ઉમેરો એટલે 5.00 આવશે, ત્યાર પછી 5 માં 0.01 આવશે, 5.0, પછી 5 માં 0.001 ઉમેરો એટલે 5.00 આવશે. બરોબર છે દોસ્તો, આ 3 રકમ આપણે ધારણા કરી લીધી, પણ ચોથી રકમ ધારણા કરવી હોય તો તમારી મરજી, ન કરો તો 3 રકમ સુધી ધારણા થઈ શકે. હવે આપણે x ની જગ્યાએ આ કિંમત મૂકશું, એટલે કે 4.9 x1 મૂકો, 4.9 વત્તા 2 એટલે 6.9 આવશે, 4.99 વત્તા 2 એટલે 6.99 આવશે, 4.999 વત્તા 2 એટલે 6.999 આવશે. એવી જ રીતે ઓલી બાજુ કેવું મૂકો, એક સંખ્યા 5.1 વત્તા 2 મૂકો એટલે 7.1, 5.01 વત્તા 2 એટલે 7.0 લખાવશે, 5.001 વત્તા 2 એટલે 7.00 લખાવશે. તો આપણે મિત્રો જે કિંમત ધારણા કરી 5/5, તો આજે જવાબ મળે છે કેવો મળે છે, 7 ની આસપાસ ની કિંમત નો મળે છે. તો હવે આનો જવાબ કેટલો મળે, 7 આવે છે કે નહીં જોઈ લેવાનું, એટલે કે x લિમિટ નો ઉપયોગ કરો, 5 વત્તા 2 કરો
એટલે 7 આવે છે તો આ આપણે પહેલાનો બીજા બીજાના પહેલાનો જવાબ